लाल किताब जेना सामान्य अने वैज्ञानिक उपायों तमारा माटे पथदर्शक अवश्य बनशे। लाल किताब बनशे आपनी समस्यानो अंत, जेमा आपना मार्गदर्शक रहेशे श्री हरिवदन भाई चौकसी। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनों स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, मानवी जीवन में घणी वार कई नहीं करतो, इनु कोई परिणाम नहीं, कई कर्यु ज नहीं, कर्म नहीं तो कोई परिणाम नहीं। घणी वक्त घणुं बधुं करी नाखे तो पण एने मननुं धारेलुं परिणाम न मळे, तारे निराश थई जाए कि हूँ आटलू बधुं करूँ छूं ने कोई मानतुं नथी, कोई जोतुं नथी, मने कोई सारूं परिणाम मळतुं नथी। बराबर छे, अपना गुजरात में एक कहेवत छे के अतिनी कोई गति नहीं। बहु सिंपल, बहु सरस वाक्य छे आ, अतिनी कोई गति नहीं। વધારે કરશો તો એનું માપ નક્કી નથી થતું, એનું કોઈ પરિણામ મળતું નથી। ઝડપમાં જે સજા છે ને એ બીજા કશે નથી। બહુ બહુ સમજવા જેવી વાત છે જીવનની। ઘણી વખત આપણે ઘણા વડીલોને જોઈએ, આપણે એને કંઈ પૂછીએ ને તો એ તરત રિએક્ટ નહીં કરે, બે પાંચ મિનિટ દસ મિનિટ થોભી જશે પછી જ એનો ઉત્તર આપશે। કેમ કે તમારો પ્રશ્ન એ સમજશે, તમને કયો ઉત્તર આપવો એ નક્કી કરીને પછી તમને કહેશે। ઘણી જગ્યા પર વાક્ય પૂરું ન થાય તે પહેલાં જવાબ મળી જાય, એ જવાબ ખોટો હોય। બહુ સિમ્પલ, કેમ કે તમારી વાત એ સમજતા જ નથી ને, સામેનો માણસ અધૂરી વાતમાં તમને જવાબ આપ્યો, તમારા સવાલનો જે અર્થ છે એના સમજમાં નહીં આવ્યું ને એને તમને જવાબ આપ્યો। આપણા જીવનમાં છે ને મધ્યમ માર્ગ એ ઉત્તમ માર્ગ છે। એકદમ બેસી જવું એ પણ નકામું છે, બહુ દોડવું એ પણ નકામું, પણ ગતિથી જરૂરિયાત પ્રમાણે જો આપણે ડગલા ભરીને ચાલીએ ને તો આપણા જીવનમાં બધી જ વસ્તુ સરસ થાય, પણ આપણે એને સમજતા જ નથી ને। આ વાતોને થોડી નજીકથી સમજવા માટે હું તમને એક બહુ સરસ વાર્તા કહેવા માગું છું, અને આને જો સમજશો, જીવનમાં જોડશો તો હું એવું માનું છું કે તમે તમારા જીવનને ધારો તે આકાર આપી શકો। તો આપણે સમજીએ, મધ્યમ માર્ગ એ ઉત્તમ માર્ગ, બરાબર। આપણા ભારતમાં ચંપાનગરી નામનું એક રાજ્ય હતું, એક શહેર, એમાં એક કરોડપતિ શેઠ રહે, જેની પાસે પુષ્કળ પૈસો। એ શેઠને સોણ નામનો એક દીકરો હતો, દીકરો એકદમ સુંદર સ્વરૂપવાન દીકરો, એનું આખું શરીર છે ને એકદમ કોમળ, અને એવું કહેવાય કે ભાઈ એના પગ તો છે ને ગુલાબની પાંખડી જેવા, અને આવું શરીર હતું, આવા પગ હતા, તો એને પોતાને પોતાના રૂપનું અભિમાન હતું। એકવાર એ સોણ ગૌતમ બુદ્ધના દર્શન કરવા ગયો, અને બુદ્ધની સામે જતા એના મનમાં એવો વિચાર આવ્યો કે ભગવાન બુદ્ધ મને જોઈને મારા વખાણ કરશે, મારા રૂપના વખાણ કરશે, મારા ગુણગાન ગાશે, અને ભગવાન બુદ્ધ ચોક્કસ મારા તરફ એક આકર્ષણ ધરાવશે। પણ એ ત્યાં ગયો, એવું કંઈ બન્યું જ નહીં, ભગવાન બુદ્ધે એવું કંઈ વર્તન જ નહીં કર્યું કે એને એવું લાગે કે ભગવાન મારા તરફ આકર્ષાયા, બિલકુલ નહીં। બુદ્ધ ભગવાને તે દિવસે ક્ષણભંગુરતાની વાત કરી। ક્ષણભંગુરતા એટલે ખ્યાલ છે, જેનું અસ્તિત્વ એક સેકન્ડનું, એક ક્ષણનું હોય, પછી એ ભાંગી જાય। શરીર ગમે તેટલું સુંદર હોય, ગમે તેવું હોય, એક દિવસ તો એનો નાશ થાય છે, એ રાખમાં જમીનમાં ભળી જાય છે। અને આ બધી ભગવાન બુદ્ધની વાત એ પહેલાં સોણના મગજમાં ઉતરી ગઈ, એને એવું લાગ્યું કે હા, એમ કે શરીર ભલે આજે ગમે તેવું છે, મારી પાસે રૂપ છે, ગમે તેટલી કોમળતા છે, પણ એક દિવસ તો એ માટીમાં મળી જ જવાની। આ બધી વાત એના હૃદયને સ્પર્શી ગઈ,
ભગવાન બુદ્ધનો ઉપદેશ એના મનમાં સમાયો અને તે જ દિવસે એ જગ્યા પર એને સંકલ્પ કર્યો કે આજથી હું મારા શરીરને પંપાડીશ નહીં, એની બહુ કાળજી હું નહીં કરું. એને ત્યાં જ પગરખા ન પહેરવાનો સંકલ્પ કર્યો. પગરખા પહેરવાના બંધ કરી દીધા. પછી પેલા પથરાળા કાંટાવાળા ઊંચા નીચા રસ્તા ઉપર એને ચાલવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એના પગમાં ઘા થવા માંડ્યા, ચાઠા પડ્યા, પગમાંથી લોહી નીકળવા માંડ્યું. એકદમ સુંવાળું જીવન, જે સુખભર્યું જીવન જીવતો હતો, તે છોડીને આવું કઠોર જીવન જીવવાનો એને પ્રયાસ શરૂ કર્યો. પણ થોડા સમય સુધી એને આ બધું કર્યા પછી એને એવું લાગ્યું કે મેં આ કર્યું તો ખરું, પણ મને કંઈ શાંતિ નથી મળતી આનાથી. એને જે પગમાં વાગેલું એનાથી એને બહુ પીડા થતી હતી. એવી જ હાલતમાં એ ભગવાન બુદ્ધ પાસે પાછો ગયો. ભગવાન એક ઝાડ નીચે બેઠેલા એની પાસે ગયો અને એને કીધું કે ભગવાન, હું જ્યારે ઠાઠમાઠથી જીવતો હતો, બધા સુખ હું ભોગવતો હતો, ત્યારે મારા મનમાં એક અજંપો હતો, અને હવે હું આવું કઠોર જીવન જીવું છું, તો આ કઠોર જીવનથી મને પીડા થાય છે, પણ હું કરું શું? તમે એનો રસ્તો બતાવો. ત્યારે ભગવાને એને કીધું, તે કોઈ દિવસ વીણા વગાડીશ? તો કે હા. એના તાર ઢીલા હોય તો તારી વીણા વાગે ખરી? તો કે હા, વાગે ખરી, પણ એમાંથી યોગ્ય સ્વર ના નીકળે. જે અવાજ જોઈએ, જે સુર નીકળવો જોઈએ, તે ના નીકળે. પછી પાછો ભગવાન બુદ્ધેને સવાલ કર્યો કે એ જ વીણાના તાર એકદમ ટાઈટ કરી દઈએ ને પછી વાગે? તો કે હા, એ વાગે ખરી, પણ જે આપણને જે અવાજની અપેક્ષા છે, જે સૂરની અપેક્ષા છે, એ ન નીકળે. એ માપના રાખીએ ટાઈટ, તો જ આપણો ધારેલો સૂર વીણામાંથી નીકળી શકે. એણે કીધું ભગવાનને કે પ્રભુ, આવું કરીએ તો પણ વીણા યોગ્ય રીતે તો ન જ વાગે. ભગવાને સૌણ તરફ હસતા હસતા કીધું કે બસ, શરીરનું પણ કંઈક આવું જ છે ભાઈ. એને તમે આળસ કરીને ઢીલું છોડી દેશો તો આ શરીર પુરુષાર્થ કરવાને યોગ્ય નહીં રહી, આ શરીર મહેનત નહીં કરી શકે. અને વધુ પડતા સંયમથી, વધુ પડતી મહેનતથી એ એટલો બધો ઘસારો વેઠે કે એ અમુક સમય પછી પુરુષાર્થ કરવાને લાયક નહીં રહે. આપણા શરીરનું એવું જ હોય છે ને, આપણે પડી રહીશું તો ચાલવાનું આવશે તો નહીં ચલાશે, કંઈ મહેનત કરવાની છે તો નહીં થશે, અને વધુ મહેનત કરીશું તો થાકી જઈશું, માંદા પડીશું. તો મધ્યમ માર્ગ, આપણે જેટલી જરૂરિયાત છે એટલી મહેનત કરીએ તો આપણું શરીર સારું રહે, આપણું કામ પૂર્ણ થાય, એનાથી સારો લાભ મળે, અને નિરંતર આપણે આ કામો કરી શકીએ. એટલે જ મેં કીધું ને, આપણા ગુજરાતની જે કહેવત છે, અતિની કોઈ ગતિ ન હોય, જ્યાં અતિરેક થાય ત્યાં હંમેશા નુકસાન જ છે. બહુ ફાસ્ટ દોડીશું તો 1 કિલોમીટર 2 કિલોમીટર પછી થાકીને હારી જઈશું. આપણી પેલી મેરાથોન દોડ હોય છે, ખ્યાલ છે, 26 કિલોમીટરની દોડ હોય, એમાં માણસ શરૂઆત કેવી કરે? આમ પેલું ફાસ્ટ ચાલતો હોય ને એ રીતના, ધીરે 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 ધીરે, તો એ 26 કિલોમીટર દોડી શકે. પણ જો દોડીને ચાલી ગયો તો એ 26માંથી 5-7 કિલોમીટર પછી જે પૂરો થઈ જાય. તો આ જે આપણા વડવાઓ કહેવત પાડી ગયા છે, તેને આપણે જો સમજીએ ને, તો પણ આપણે આપણા જીવનમાં ઘણા બધા બદલાવ લાવીને સારા ફાયદા લઈ શકીએ છીએ. અતિની કોઈ ગતિ નથી, બરાબર છે, એની ગતિ, એની સ્પીડ આપણે માપી જ ન શકીએ. જે રીતે આપણે વીણાના તાર યોગ્ય રીતે ટાઈટ કરીએ અને એમાંથી મધુર સંગીત વાગે, તો મિત્ર આપણા શરીરનું પણ એવું જ કંઈક છે. જો આપણે એનો સમયસર યોગ્ય રીતે ઉપયોગ કરીએ, યોગ્ય રીતે એને કેળવીએ, તો આપણે પણ લાંબી જિંદગી જીવી શકીએ છીએ. જીવનમાં પણ આપણે કંઈ અતિ કરીએ તો એની કોઈ ગતિ નિયંત્રિત થતી નથી અને આપણે એમાંથી બાકાત થઈ દઈએ. શ્રુતિ, યાદ, યાદમાં, શ્રુતિઓમાં કંઈક જુદું જુદું કીધેલું છે. સ્મૃતિઓમાં પણ કંઈક અલગ વાત છે. આપણા સમાજમાં થઈ ગયેલા મુનિઓ, આ મુનિઓમાં પણ કોઈક એવા મુનિ નથી થયા જેને જે વાતો કહી એને પ્રમાણમાં લઈ શકાય. ધર્મનું તત્વ જોઈએ ને તો એ ગૂઢ છે, બહુ ઊંડું છે. તો આપણે પણ આપણા મહાપુરુષોએ જે માર્ગ અપનાવ્યો જીવન જીવવાનો, એ માર્ગ જો આપણે આપણા જીવન સાથે જોડીએ ને, તો આપણે
બહુ સારું સાત્વિક અને લાંબું જીવન જીવી શકીએ. એટલે જ આપણે કહીએ છીએ કે ભાઈ આપણા વડવાઓની સલાહ બહુ યોગ્ય હોય છે. એટલે કહેવત છે ને પેલું કે ઘરડા ગાળા વાળે, અનુભવ છે એ લોકોની પાસે પણ અતિ નથી, ગતિ છે અતિ નથી, એટલે એ લોકો વાળી શકે. આપણી પાસે અતિ છે, આપણી પાસે ગતિ નથી, એટલે આપણે ગતિના કોર્સમાં અટવાઈ દઈએ છીએ. આપણે એક વાહન ચલાવીએ, એની લિમિટ છે સ્પીડ લિમિટ, એમાં ચલાવીએ તો આપણે એને કંટ્રોલ કરી શકીએ, પણ ઓવર સ્પીડમાં ગયું તો આપણે એને પણ કંટ્રોલ નથી કરી શકતા. તો મિત્રો, જીવનમાં ઘણી બધી એવી વાતો છે કે જેને તમે જાણો તો બહુ સરસ પરિણામ મળે. તો મિત્રો, આજની વાર્તા જો તમને ગમી તો ચોક્કસ એને જીવનમાં ઉતારજો. અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જીવન જીવવા માટે મધ્યમ માર્ગ એટલે ઉત્તમ માર્ગ આનું આનાથી સારું ઉદાહરણ બીજું આપણે ન જોઈ શકીએ. તો ચોક્કસ એક ઉત્તમ માર્ગ પર જીવનને લઈ જવા માટે આપણે મધ્યમ માર્ગ અપનાવીને આગળ ચાલવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.